ओके, सो वेलकम टू ऑल ऑफ यू। आज खूब सरस मजा टॉपिक बेटा भणवा जाइ रहिया छे आपणे, किरण प्रकाश शास्त्र, रे ऑप्टिक्स। जबरदस्त, सुपर, एक नंबर। जल्दी बेटा फटाफट जॉइन थई जाओ बधा, स्टार्ट करिए छे आपणे लेक्चर, जल्दी फास्ट। ओके सर, चलो बेटा। सो वेलकम टू ऑल ऑफ यू एंड वेलकम टू अवर ब्यूटीफुल चैनल सीवीस फिजिक्स ट्यूटोरियल जीएम, द प्लेस वेर यू लर्न द जकास थिंग्स इन द फिजिक्स। बेटा धोरण 12 એનો એક પાર્ટ હતો ઇલેક્ટ્રોડાયનેમિક્સ, બરાબર, જેમાં આપણે ઇલેક્ટ્રિસિટી વિશે, મેગ્નેટિઝમ વિશે બેટા આપણે સ્ટડી કર્યું, ચેપ્ટર નંબર 1-7। ઓકે, ચેપ્ટર નંબર 8 બેટા વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર, અને આજે ચેપ્ટર નંબર 9-10 છે બેટા, 9-10 એ આખું એક પ્રકાશશાસ્ત્ર ઉપર છે, બરાબર, જે વિજ્ઞાનને એક અલગ દિશામાં જ લઈ ગયું છે, કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર। ઇઝ ઇટ ક્લિયર? આ એક બહુ જ જબરજસ્ત ચેપ્ટર છે બેટા, અત્યાર સુધી છે આ જૂનું કોન્સેપ્ટ, જૂનો છે, ઘણા વર્ષો પુરાનો કોન્સેપ્ટ છે, પણ આના પરથી જે નવા નવા કોન્સેપ્ટ આવે છે બેટા એને મોડર્ન ફિઝિક્સ આ લોકોએ નામ આપેલું છે, અને આને આપણે કહીએ છીએ ઓપ્ટિક્સ। સ્ટાન્ડર્ડ 12th બેટા 3 પોર્શન આવે, પહેલું આવે બેટા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, જેમાં આખું પાર્ટ 1 આવી જશે, બીજું આવશે બેટા ઓપ્ટિક્સ એન્ડ મોડર્ન ફિઝિક્સ। ઓપ્ટિક્સ એટલે ઓપ્ટિક્સમાં બેટા આપણે બે ચેપ્ટર જોવાના છે, કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર। ઓકે, તો આ છે બેટા આપણું ચેપ્ટર નંબર 9, કિરણ પ્રકાશશાસ્ત્ર, જબરજસ્ત એક નંબર। આ બધી મગજમારી ક્યારથી શરૂ થઈ કે આ લોકોએ વિચાર તો કર્યો કે પ્રકાશ નામની કોઈ વસ્તુ છે, પણ પછી એ પણ વિચાર કર્યો કે ભાઈ પ્રકાશ છે તે કિરણ સ્વરૂપે જ, સોરી, તે તરંગ સ્વરૂપે છે કે કણ સ્વરૂપે છે। તો જુદા જુદા વૈજ્ઞાનિકો આવ્યા અને બધા વૈજ્ઞાનિકોએ બેટા પોતાનું મંતવ્ય આપ્યું, અને એ મંતવ્ય પરથી બે ચેપ્ટરમાં ડિવાઈડ થઈ ગયું। એક ચેપ્ટરનું નામ છે બેટા કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજા ચેપ્ટરનું નામ છે બેટા તરંગ પ્રકાશશાસ્ત્ર। એમાં એવું છે બેટા કે જે તરંગની, પ્રકાશના કિરણોની જે અસરો છે તે અમુક અસરો કણ સ્વરૂપે તમે એને એઝ્યુમ કરો તો જ દર્શાવી શકો, અને અમુક અસરો તમે એને તરંગ સ્વરૂપે એઝ્યુમ કરો તો જ દર્શાવી શકો। તો કણ સ્વરૂપે આપણે એઝ્યુમ કરીએ તો સર શું દર્શાવી શકીએ? તો બેટા કણ સ્વરૂપે જો આપણે પ્રકાશને લઈએ તો બે વસ્તુ આપણે દર્શાવી શકીએ, ત્રણ વસ્તુ ખરેખર દર્શાવી શકીએ છીએ, કે પ્રકાશ છે તે સીધી રેખામાં ગતિ કરે છે, આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ બેટા, પ્રકાશનું પરાવર્તન થાય છે, આ કણ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ છીએ। અને ત્રીજી વસ્તુ બેટા, પ્રકાશનું વક્રીભવન પણ થાય છે। તો આ ત્રણ વસ્તુ બેટા, જો આપણે પ્રકાશને કણ સ્વરૂપે લઈએ તો દર્શાવી શકીએ છીએ। ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ છે, ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે, તમે અને હું સાથે મળીને ભણીશું, ખૂબ મજા આવશે। જો બેટા, એકચ્યુઅલમાં આ ખેલ ક્યાંથી શરૂ થયો? ન્યૂટન તો બધી જગ્યા પર એન્ટર હતા જ, બીકોઝ હી ઇઝ અ જીનિયસ પર્સન। વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં 85% ઓફ રોલ કોનો છે બેટા? તો ન્યૂટનનો છે। તો ન્યૂટને પહેલાં એની કોર્પસ્ક્યુલર થિયરી આપી, આપણે ભણીશું નેક્સ્ટ ચેપ્ટરમાં, એને એમ કીધું કે ભાઈ પ્રકાશ છે ને તે કણ સ્વરૂપે છે। તો એના પછી હાઈગન્સભાઈ આવ્યા, હાઈગન્સે એમ કીધું, ના ન્યૂટનભાઈ યુ આર રોંગ। હાઈગન્સે એવું કીધું અને એને વિથ પ્રૂફ એને બતાવ્યું કે ભાઈ પ્રકાશ છે તે કણ સ્વરૂપે નથી, તરંગ સ્વરૂપે છે। તો એના પછી મેક્સવેલ આવ્યો, તો મેક્સવેલે એવું કીધું કે પ્રકાશ છે તે તરંગ સ્વરૂપે છે। ઓકે, ન્યૂટને કીધું કણ સ્વરૂપે, હાઈગન્સે કીધું તરંગ સ્વરૂપે, એના પછી કોણ આવ્યો બેટા? મેક્સવેલે કીધું તરંગ સ્વરૂપે, એના પછી આઇન્સ્ટાઈન આવ્યો, આઇન્સ્ટાઈને કીધું ના બેટા તરંગ નથી, કણ સ્વરૂપે છે। તો લાસ્ટમાં બેટા ડી બ્રોગલી આવ્યો, ડી બ્રોગલીએ કીધું તમે કોઈ ટેન્શન ના લો, પ્રકાશ છે તે અમુક વાર તરંગ સ્વરૂપે પણ બિહેવ કરે છે અને અમુક વાર કણ સ્વરૂપે પણ બિહેવ કરે છે। એના પરથી એક નવું ચેપ્ટર બન્યું જેને ડ્યુઅલ નેચર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ડ્યુઅલ નેચર, પ્રકાશનો દ્વિ સ્વભાવ, એટલે કોઈ વાર કણ સ્વરૂપે પણ એ વર્તન કરે છે અને કોઈ વાર તરંગ સ્વરૂપે પણ વર્તન કરે છે। ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે બેટા, મજા આવે એવું ચેપ્ટર છે ખરેખર। આ ચેપ્ટરમાં લોજિક જેવું કંઈ નથી, પણ તમે એને જ્યોમેટ્રી એટલે કે મેથેમેટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્રમાં બેટા જ્યોમેટ્રી તમને આવડતા હશે, હાઉ ટુ યુઝ ફોર્મ્યુલા, કેવી રીતના યુઝ કરવું તે તમને આવડતું હશે, તો બહુ જ મજા આવશે। તમે એક સમતલ અરીસો ભણી ગયા હશો, પરાવર્તનનો નિયમ યાદ છે કે આપાત અને પરાવર્તન કોણ, આપાત કિરણ અને પરાવર્તન કિરણ,
અને તેની સપાટ અરીસાની સપાટીને દોરેલો લંબ એ ત્રણે ત્રણ એક જ બિંદુમાં છેદે છે અને એક જ સમતલમાં હોય છે. પણ બેટા આજે તમે શીખશો કે આ સમતલ અરીસામાં કેટલી એપ્લિકેશન છે, ડગલો યુઝ છે. સમતલ અરીસાને ઇઝી વેમાં લેવાની જરૂર નથી, સુપર જબરજસ્ત એક નંબર કોન્સેપ્ટ સમતલ અરીસા પરથી એક્ઝામ્પલ્સને એમસીક્યુઝ પૂછાઈ શકે છે. સેકન્ડ વસ્તુ બેટા એક ધ્યાનમાં રાખજો કે NCERTમાં આ ચેપ્ટર એટલું લેન્ધી ડિટેલમાં આપેલું નથી, પણ JEE નીટ માટે આ ચેપ્ટર બહુ સુપર જબરજસ્ત છે. કારણ કે NCERT સાથે જ્યારે આપણે નીટના અથવા JEEના લેક્ચર તમે મેચ કરશો ને ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે શું એનું જબરજસ્ત મજા છે તે. ઇઝ ઇટ ક્લિયર? બીજી વસ્તુ બેટા કે આ ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન ફિક્સ્ડ પૂછાય જ બરાબર. કન્સેપ્ટ રિપીટ થાય, MCQ રિપીટ ન થાય, આ વસ્તુ હું તમને ઘણીવાર કહેતો આવ્યો છું. ચાલો, તો આઈ હોપ બધા જોઈન્ટ થઈ ગયા છો તમે લોકો. ઓકે સર, વી ઓલ આર હિયર. મજાનો ટોપિક આપણે બેટા આજે સ્ટાર્ટ કરવા આપણે જઈ રહ્યા છીએ. ચાલો પહેલા લેક્ચર ઉપર બેટા એક લાઈક મૂકી દો એટલે ખ્યાલ આવી જાય કે બધા આવી ગયા છો તમે લોકો. ઓકે સર, કિરણ પ્રકાશ શાસ્ત્ર. નાઉ સી હિયર, જબરજસ્ત ટોપિક છે બેટા. પ્રકાશ શાસ્ત્ર કોણ બેટા? પ્રકાશશાસ્ત્રની બેટા બે બ્રાન્ચ છે. કેટલી બ્રાન્ચ છે બેટા? બે બ્રાન્ચ છે. એક છે બેટા કિરણ પ્રકાશશાસ્ત્ર, જેને આપણે રે ઓપ્ટિક્સ કહીએ છીએ, અને બીજું છે બેટા તરંગ પ્રકાશશાસ્ત્ર. કયું પ્રકાશશાસ્ત્ર બેટા? તરંગ પ્રકાશશાસ્ત્ર, જેને આપણે વેવ ઓપ્ટિક્સ કહીએ છીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર સમજ બેટા. કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે કઈ કઈ ઘટનાઓ ભણવાના છીએ? તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં બેટા આપણે ભણીશું પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. આમાં પણ બેટા વક્રીભવનમાં પણ એની કેટલી બધી ઘણી બધી એપ્લિકેશન છે. ઓકે, તરંગ પ્રકાશશાસ્ત્રમાં બેટા કેટલી ઘટના ભણીશું? તો તરંગ પ્રકાશશાસ્ત્રમાં વ્યતિકરણ, નવા નામ આવશે તમારા માટે, વ્યતિકરણ, વિવર્તન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને બીજું છે બેટા ધ્રુવીભવન. કયું ભવન? ધ્રુવીભવન. પ્રકાશની હજી એક ઘટના છે બેટા ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ બેટા કિરણ પ્રકાશશાસ્ત્રમાં પણ આપણે સમજી નથી શકતા, તરંગ પ્રકાશશાસ્ત્રમાં પણ નથી સમજી શકતા. એના માટે નવી થિયરી આવે છે જેને આપણે મોડર્ન ફિઝિક્સ કહીએ છીએ. કયું ફિઝિક્સ કહીએ છીએ બેટા? મોડર્ન ફિઝિક્સ. ખૂબ સરસ મજાનો આજે આખું કોન્સેપ્ટ છે ને, બહુ મજા આવે એવો કોન્સેપ્ટ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. પ્રકાશશાસ્ત્ર બેટા તો આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર નંબર 9, રે ઓપ્ટિક્સ. સુપર જબરજસ્ત એક નંબર. ચાલો કરીએ સ્ટાર્ટ બેટા. ઓકે, ડન. ઓકે સર, ચાલો જવા દઉં છું. તો વોટ ઇઝ ઓપ્ટિક્સ? પ્રકાશશાસ્ત્ર શું છે બેટા? વોટ ઇઝ ઓપ્ટિક્સ? ચાલજો અહીંયા ધ્યાનથી સમજ. વોટ ઇઝ ઓપ્ટિક્સ કે પ્રકાશશાસ્ત્ર એટલે શું? પ્રકાશશાસ્ત્ર આપણે એને ઇંગ્લિશમાં શું કહીએ છીએ બેટા? ઓપ્ટિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ઓપ્ટિક્સ. વોટ ઇઝ ઓપ્ટિક્સ બેટા? સ્ટડી ઓફ લાઇટ, કે લાઇટનો આપણે જે અભ્યાસ કરીએ છીએ. કોનો અભ્યાસ કરીએ છીએ બેટા? લાઇટનો આપણે જે અભ્યાસ કરીએ છીએ બરાબર, એને આપણે કહીએ છીએ ઓપ્ટિક્સ. શું કહીએ છીએ બેટા? ઓપ્ટિક્સ કહીએ છીએ. ઓકે, જો સમજ બેટા, એક મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ હતો. કોણ સાયન્ટિસ્ટ હતો બેટા? મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ હતો. એને એક સ્પેક્ટ્રમ આપેલો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો સ્પેક્ટ્રમ આપેલો. કયો સ્પેક્ટ્રમ હતો બેટા? જો એને આવી રીતના એક સ્પેક્ટ્રમ આપણે આપેલો. આ આખું એક ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો, જે તમે ભણીશો. ઇઝ ઇટ ક્લિયર? સ્પેક્ટ્રમ એટલે તમને ખબર છે, સ્પેક્ટ્રમ એટલે રેઇનબો. 7 અંદર વસ્તુઓ હશે. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6 અને આ આવી ગયું 7. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, 7 પ્રકારના બેટા એને વેવ એટલે કે તરંગો દર્શાવ્યા. એમાં પહેલું હતું બેટા રેડિયો વેવ. કયો વેવ? રેડિયો વેવ. જે આપણે રેડિયો સાંભળીએ છીએ ને, રેડિયોની ફ્રિકવન્સી એ તરંગ સ્વરૂપે જ આવે છે, તો રેડિયો વેવ. પછી આવશે બેટા માઇક્રોવેવ. શું આવશે બેટા? માઇક્રોવેવ. પછી આવશે બેટા અલ્ટ્રાવાયોલેટ, કયા? ઇન્ફ્રારેડ આવશે. શું આવશે બેટા? ઇન્ફ્રારેડ. પછી આવશે બેટા અલ્ટ્રાવાયોલેટ, સોરી, વિઝિબલ રિજિયન. વિઝિબલ એટલે દ્રશ્ય પ્રકાશ તમે એને કહી શકો. વિઝિબલ રિજિયન. કયું રિજિયન બેટા? વિઝિબલ રિજિયન. પછી આવશે બેટા અલ્ટ્રાવાયોલેટ, યુવી રેઝ જેને આપણે કહીએ છીએ. એના પછી આવશે બેટા રેડિયો વેવ્સ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ, યુવી રેઝ,
એના પછી આવશે બેટા એક્સરેઝ. તમે લોકો હાથ પગ ભાંગી જાય તો કરાવવા જાય ને હોસ્પિટલમાં, હા સર. અને છેલ્લું આવશે બેટા ગામા રેઝ. કયા રેઝ બેટા? ગામા રેઝ. આ સિક્વન્સમાં બેટા યાદ રાખવું જરૂરી છે, આ સિક્વન્સમાં યાદ રાખજો. એનું કારણ છે બેટા કે જો તમે બેટા આ બાજુથી આ બાજુ જશો ને તો આની વેવલેન્થ ડિક્રીઝ થશે. વેવલેન્થ શું થશે બેટા? ડિક્રીઝ થશે, બરાબર. અને આ બાજુથી આ બાજુ જશો તો ફ્રિકવન્સી શું થશે બેટા? ઇન્ક્રીઝ થશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે એક ફોર્મ્યુલા છે, ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સી બાય લેમડા. એચ સી બાય લેમડા, અધરવાઇઝ ઈ ઇઝ ઇક્વલ ટુ, એક બીજું પણ ફોર્મ્યુલા છે બેટા, એચ ઇન્ટુ એફ. ઇઝ ઇટ ક્લિયર? તો જો અહીંયાથી જોઈ શકે છે કે લેમડા અને એફ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો સીધી વાત છે બેટા કે લેમડા ડિક્રીઝ થાય તો ફ્રિકવન્સી તારી શું થશે બેટા? ઇન્ક્રીઝ થશે. અરે સમજાય તો બોલ યસ સર. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, આના પરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. હવે સમજ બેટા કે આ ચેપ્ટરમાં આપણે જે સ્ટડી કરવાનો છે ને, આપણે સ્ટડી બેટા કરવાનો છે આ રિજિયનનો, વિઝિબલ. વિઝિબલનો મિનિંગ થાય બેટા દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશનો આપણે બેટા અભ્યાસ કરવાનો છે. તમે ભણી ગયા હશો જાની વાલી પીનારા. જાની વાલી પીનારા એ બેટા વિઝિબલ રિજિયન, દ્રશ્ય પ્રકાશમાં આવે, આનો આપણે અભ્યાસ કરવાનો છે. એને આપણે ખરેખર કહીએ છીએ પ્રકાશશાસ્ત્ર, સ્ટડી ઓફ લાઇટ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જાની વાલી પીનારા, આની જે બેટા વેવલેન્થ હોય છે કેટલી હોય છે? તો આની વેવલેન્થ હોય છે 4000 એંગસ્ટ્રોંગથી 8000 એંગસ્ટ્રોંગ. કેટલી હોય છે બેટા? 4000 એંગસ્ટ્રોંગથી 8000 એંગસ્ટ્રોંગ. આટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો આ બાજુ આવતો વેવલેન્થ, આ બાજુ આવતો તરંગ લંબાઈ ઘટે તો બોલ અહીંયા રા, એટલે રા એટલે જાની વાલી પીનારા, પીનાલા કે પીનારા એવું કંઈક આવતું હશે, બરાબર. વિબ ગ્યોર જેને આપણે કહીએ છીએ, શું કહીએ છીએ બેટા? વિબ ગ્યોર, વિબ ગ્યોર. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા લા આવશે, લા લખજો ને, લા એટલે લાલ, એમ. રે રે આર એટલે રેડ બેટા, જે લાલ છે, લાલ. લાલની તરંગ લંબાઈ સૌથી વધારે છે 8000 એંગસ્ટ્રોંગ. અને વાયોલેટ એટલે જાંબલી, તમે કહી શકો છો. જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી છે 4000 એંગસ્ટ્રોંગ. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. તો આપણે બેટા દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય પ્રકાશમાં જેટલા પણ તરંગો આવે છે એનો અભ્યાસ કરીએ છીએ, એને આપણે શું કહીએ છીએ બેટા? કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ડન? ચાલ જલ્દી ફટાફટ કમેન્ટ. ઓકે બેટા, ઓકે સર, ફાઇન, ચાલો, વેરી ગુડ. જુઓ હવે બેટા ધ્યાનથી સમજો, મેં શું કર્યું એ સમજ. મેં છે ને બેટા એક મીણબત્તી લીધી, મીણબત્તી જેને આપણે કહીએ. ઇઝ ઇટ ક્લિયર બેટા? એક મીણબત્તી લીધી, મીણબત્તી લઈ સમજજે બેટા ધ્યાનથી. મેં બે શીટ લીધી, એક શીટ આ રહી, આને અહીંયાથી હટાવી દઉં છું. ઇઝ ઇટ ક્લિયર? અને બીજી શીટ આ રહી. ધ્યાનથી સમજજે, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આ કન્સેપ્ટ 9મા ધોરણમાં તમે કરેલો હશે. ઇઝ ઇટ ક્લિયર બેટા? બોલ, આમાંથી તો પ્રકાશના કિરણો આવી રીતના મીણબત્તીમાંથી બહાર નીકળે. ઇઝ ઇટ ક્લિયર? મેં એક હોલ બેટા અહીંયા કર્યો અને એક હોલ બેટા અહીંયા કર્યો અને અહીંયાથી હું જોઉં છું. ઇઝ ઇટ ક્લિયર? અહીંયાથી હું શું કરું છું બેટા? જોઉં છું. ઓકે, તો અહીંયાથી બેટા મેં જોયું તો મને દેખાયું કે પ્રકાશનું કિરણ સીધું મારી આંખમાં જશે અને રિફ્લેક્ટ થઈને મને દેખાશે. અરે સમજાય તો બોલ યસ સર ભાઈ. ઓકે, હવે હું શું કરું છું સમજ. આ જે હોલ છે એ હોલને જો હું થોડો નીચે ડ્રો કરી દઉં તો બોલ હવે પ્રકાશનું કિરણ મારી આંખમાં જાય? તો હવે પ્રકાશનું કિરણ મારી આંખમાં ન જાય. તો આ બેઝિક પ્રેક્ટિકલ પરથી બેટા મને ખબર પડ્યો. શું ખબર પડ્યું? કે પ્રકાશનું કિરણ, શું ખબર પડ્યું બેટા? કે પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે છે. કેવી રીતના ગતિ કરે છે બેટા? પ્રકાશનું કિરણ સીધી રેખામાં ગતિ કરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, સીધી રેખામાં ગતિ કરે એટલે એને આપણે એરોથી દર્શાવી શકીએ. બોલ, એરો એટલે એક ટાઈપની રેખા આવી કે નહીં? જ્યાં રેખા આવે તો બેટા અહીંયા આપણે જ્યોમેટ્રીનો યુઝ કરવો પડશે. કોનો યુઝ કરવો પડશે? જ્યોમેટ્રી. જ્યોમેટ્રીને આપણે કહીએ છીએ ભૂમિતિ. શું કહીએ છીએ બેટા? ભૂમિતિ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ભાઈ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન બેટા? ઇઝ ઇટ ક્લિયર? ડન?
શાનો યુઝ કરવો પડશે બેટા? જીઓમેટ્રી. જીઓમેટ્રીને આપણે શું કહીએ છીએ? ભૂમિતિ. સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઓકે, તો અહીંયા બેટા ભૂમિતિ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે, ભૂમિતિનો કોન્સેપ્ટ આપણા માટે. તો આ વસ્તુ તું ધ્યાનમાં રાખજે. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ડન. ચાલ, જવા દઉં છું આને હવે જલ્દી. આ બેટા ઇન્ફોર્મેશન આપણા માટે બહુ જરૂરી છે, તો ચેપ્ટરમાં તમને બહુ મજા આવશે. સુપર્બ, જબરજસ્ત. ચાલ જો હવે ધ્યાનથી અહીંયા. જો બેટા, પ્રકાશશાસ્ત્રમાં આપણે બે વસ્તુ સમજી શકીએ છીએ. એમાં પહેલી વસ્તુ છે, પહેલી વસ્તુ કઈ છે બેટા? તો આપણે એને કહીએ પ્રકાશનું પરાવર્તન. અને બીજી વસ્તુ છે બેટા પ્રકાશનું વક્રીભવન. પ્રકાશનું શું બેટા? વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? તમે આ ભણી ગયા છો, નવી વસ્તુ નથી, તો પણ એકવાર રિકોલ કરી જઈએ આપણે. ધારો કે બેટા એક રિફ્લેક્ટિંગ સરફેસ છે, આ એક મિરર છે એવું સમજો, બરાબર? આ મિરરને દોરેલો લંબ છે, તો એક કિરણ બેટા અહીંયા આપાત થશે, આને આપાત કિરણ કહીએ છીએ, અને આ કિરણને આપણે કહીએ છીએ પરાવર્તન કિરણ, બરાબર? તો સમજ, આપાત કિરણ અને પરાવર્તન કિરણ એક જ માધ્યમમાં છે, માધ્યમ બદલાયું નથી, એક જ માધ્યમમાં છે. તો આ જે ઘટના થાય છે બેટા એને આપણે પરાવર્તન કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? સોરી. જ્યારે વક્રીભવનમાં કેવું છે બેટા, સમજ, ધારો કે વક્રીભવનમાં આ એક સપાટી છે અને આ એક લંબ છે, તો પ્રકાશનું એક કિરણ બેટા અહીંયા આપાત થશે, બરાબર? અને એ અહીંયાથી અહીંયા આમ પરાવર્તન થશે. આમાં બેટા બે શક્યતા છે, કે માધ્યમ એક અને માધ્યમ બે, કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય છે. તો એની સાથે બે ઘટના થાય, ક્યાં તો એ લંબની નજીક આવે આ પહેલી ઘટના, અને ક્યાં તો એ લંબની દૂર જઈએ બીજી ઘટના. આ ડિટેલમાં આપણે ભણીશું, પણ હું ખાલી તને ઓવરવ્યૂ આપું છું કે આ ટાઈપનો કોન્સેપ્ટ આપણે અહીંયા ભણવાનો છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? તો આપણે ડિટેલમાં બેટા પહેલાં સ્ટાર્ટ કરીશું પરાવર્તન. પરાવર્તન પહેલાં આપણે સમતલ અરીસા માટે ભણીશું, એના પછી બેટા કોનકેવ મિરર, કોન્વેક્સ મિરર માટે પરાવર્તન ભણીશું. ડિટેલમાં મજા આવી જશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ બેટા. ઓકે બેટા, ચાલો તો જુઓ, હવે સ્ટાર્ટ કરીએ છીએ બેટા આપણે પરાવર્તન, બરાબર? સમતલ અરીસા માટે, તો સમતલ અરીસા માટે તો સર આવડે અમને, આપાત કિરણ ને પરાવર્તિત કિરણ ને બધું આવડે સર અમને. ચાલો, સરસ, આવડે તો વેરી ગુડ બેટા. ચાલો જુઓ બેટા, સમતલ અરીસો, સમતલ અરીસો. ઇઝ ઇટ ક્લિયર બેટા? નાઉ સી હિયર, સમજ. ધારો કે આ એક સમતલ અરીસો છે, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. અને બેટા આ એક લંબ છે, સમજ. તો સમતલ અરીસા માટે શું સૂત્ર છે બેટા? કે આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો જો I હોય, પરાવર્તિત કિરણે જો લંબ સાથે બનાવેલો ખૂણો બેટા R હોય, આને આપણે શું કહીએ છીએ બેટા? તો આને આપણે કહીએ છીએ આપાત કિરણ. આને આપણે શું કહીએ છીએ બેટા? આને આપણે કહીએ છીએ પરાવર્તિત કિરણ. અને લંબ ત્રણે ત્રણ એક જ બિંદુએ છેદે છે ને એક જ સમતલમાં હોય છે, બરાબર? તો પહેલો નિયમ બેટા તમે આવું લખી શકો કે એંગલ I ઇઝ ઇક્વલ ટુ એંગલ R. અને બીજો નિયમ એવું લખી શકો બેટા કે આપાત કિરણ પરાવર્તિત કિરણ તથા સપાટીને દોરેલો લંબ એક જ બિંદુએ છેદે છે. સર આમાં તમે શું નવીન વાત કરી, આ તો ભણી ગયેલા અમે લોકો નવમા ધોરણમાં ભણી ગયેલા ને. મજા હવે છે ભાઈ, જોજે, સુપર્બ. સીધો ધડાકો કરવા જાઉં છું ભાઈ, હવે ધ્યાનથી સમજજે. ચાલજો. ઓકે, નાઉ સી હિયર બેટા. ધારો કે બેટા મેં આ ટાઈપનો એક મિરર લીધો, બરાબર? આ ટાઈપની એક મિરર લીધી, બરાબર? નાઉ સી, ધ્યાનથી સમજજે બેટા, મોસ્ટ આઈએમપી, વેરી વેરી. ઓકે, ચાલ, આ એક કેન્દ્ર છે, આ ત્રિજ્યા બેટા આપેલી છે આર 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 આર. મજા આવે એવો કોન્સેપ્ટ છે. બોલ, એક પ્રકાશનું કિરણ બેટા અહીંયાથી આમ આપાત થાય છે આવી રીતના, અને આ બિંદુ છે
पी, बिंदु कयू छे बी, तो तने एवुं कीधुं बेटा के पी ना याम शोधो। शुं शोधो बेटा? पी ना याम शोधो, मिरर ज छे बेटा, नो कॉनकेव ओनली मिरर, पीनायाम शोधो। मजा आवे एवो कॉन्सेप्ट बेटा, सुपर्ब, जबरदस्त, एक नंबर। हमेशा बेटा एक वस्तु याद रखजे, ज्यारे पण कोई पण वस्तु वर्तुळाकार होय तो आपणे त्रण वस्तु साथे रमवानुं छे, आपात किरण, परावर्तित किरण ने लंब। तो सर आमां लंब क्यां होय? तो लंब हमेशा बेटा सेंटरमांथी पसार थाय। लंब हमेशा क्यांथी पसार थाय बेटा? सेंटरमांथी पसार थाय। अरे समझाय तो बोल। यस सर भाई, लंब हमेशा क्यांथी पसार थाय? सेंटर माथी पसार थाय। तो बोल आ तारो कयो आपात कोण बनियो के नहीं? आपात किरण लंब साथे जे खूणो बनावे ने आपात कोण कहेवाय? बोल अहींयाथी परावर्तन पामीने? तो सर आवी रीतना परावर्तन पामीने निकली जशे। बोल आ आई, तो आ आर बने के न बने? जोई सके छे सर, एंगल आई इज इक्वल टू एंगल आर, पण सर आ तो 90 डिग्री बन्यो। वेरी गुड, तो बोल आ तारो 45 डिग्री बने के नहीं? अरे अर्धो खूणो 45 डिग्री बने के नहीं? हाँ सर बनी गयो। बोल आने त्रिज्या कहेवाय के न कहेवाय? आने त्रिज्या कहेवाय के न कहेवाय? कहेवाय सर, सदिश याद कर, आर 45 डिग्री पर छे, तो एक्स बराबर आर कॉस 45, वाई बराबर आर साइन 45। हजी एक भूल करे छे तू, उगम बिंदु थी डाबी बाजू एटले एक्स घटक माइनस थाय, एटले अहींया माइनस आवे। तो बोल पी ना याम शू मळशे तने? पी ऑफ एक्स कॉमा वाई बराबर पी ऑफ माइनस कॉस 45 वन अपॉन रूट टू, एटले माइनस आर अपॉन रूट टू कॉमा आर अपॉन रूट टू थाय। अरे समझ पड़ी तो बोल। यस सर, सुपर्ब, जबरदस्त, एक नंबर कंसेप्ट बेटा, सुपर्ब, जबरदस्त, एक नंबर कंसेप्ट है। आ टाइपना ज पूछाय, पेला लल्लू पंजू क्वेश्चन नहीं पूछाय, ध्यान में राखजो। बोल समझ में आव्यु होय तो यस सर, इज इट क्लियर? डन? ओके, जल्दी फटाफट कमेंट इट। ओके चलो जल्दी स्क्रीनशॉट ले एटले आगळ वधीए, स्क्रीनशॉट ले एटले आगळ वधीए। ओके चल फटाफट। ओके नाउ सी हियर, हवे बेटा आवशे समतल अरीसा वडे रचातू प्रतिबिंब। सर ये तो खबर हवे प्रतिबिंब क्या मळे थे, चल जो तो खरी केवू मळे क्या मळे जोईए आपणे। ओके बेटा नाउ सी हियर, धारो के बेटा आ एक समतल अरीसो छे, अईरो आ समतल अरीसो छे, लाइक दिस वे, थोड़ोक ऊपरथी नानो करी नाखू। ओके बेटा नाउ सी हियर, समझजे बेटा ध्यान थी। मैं धारो के एक ऑब्जेक्ट ने अहीं मुकेलो छे, ऑब्जेक्ट एटले वस्तु, वस्तु ने मैं अहीं मुकेली छे, प्रतिबिंब मारे जोईए छे, समतल अरीसा वडे रचातू प्रतिबिंब। तो हमेशा एक वस्तु मगज में राखजे बेटा के ऑब्जेक्ट माथी घणी बधी दिशा में प्रकाशना किरणों बहार निकले, एटले आमांथी घणी बधी दिशा में प्रकाशना किरणों बहार निकलता हशे, पण हूँ कोईपण बे किरण ने फॉलो करूँ छूं। ध्यान थी समझ, धारो के एक प्रकाશનું વસ્તુમાંથી નીકળતું કિરણ બેટા અરીસા પર આપાત થાય ને તો જ એનું પ્રતિબિંબ મળે। સર પ્રકાશનું કિરણ આમ આપાત કરો પ્રતિબિંબ મળે? અરે અરીસો જ નથી તો ક્યાંથી પ્રતિબિંબ મળવાનું ભાઈ? તો પ્રતિબિંબ માટે શું કરવાનું બેટા? પ્રકાશનું એક કિરણ આપાત કર। ઓકે સર આપાત કર્યું, અરે સમજાય છે? બોલ લંબ ડ્રો કર। તો લંબ હંમેશા અરીસાની સપાટીને લંબ હોય, તો આ બેટા લંબ ડ્રો કર્યું। इज इट क्लियर? प्रकाश नु बीजू किरण बेटा अहीं आपात कर। ओके सर आपात करू, लंब ड्रॉ कर बेटा। जो मैं आ लंब ड्रॉ करू, इज इट क्लियर ऑर नॉट? बोल अरीसो छे तो जेटलाना खूणे आपात थाय एटलाना ज खूणे परावर्तन पामे के न पामे? पामे ने सर, तो आ आर। बोल जेटलाना खूणे आपात थाय એટલાના ખૂણે પરાવર્તન પામે કે ન પામે? પામે ને સર, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આ પરાવર્તિત કિરણ જો ચેક કર, ક્યાંય એકબીજાને મળશે નહીં, તો ન મળે તો આને શું કરવાનું? પરાવર્તિત કિરણને પાછળ લંબાવો, પરાવર્તિત કિરણને પાછળ લંબાવો, તો બે કિરણ પાછળ લંબાશે ને અહીંયા એક ઇમેજ બનશે બેટા, આને આપણે કહીએ છીએ પ્રતિબિંબ। પણ બેટા આ પ્રતિબિંબ તમારું હશે આભાસી। કેવું હશે બેટા? આભાસી। અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર ભાઈ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? 100% શ્યોર? ડાયાગ્રામ સમજમાં આવ્યો? એક નંબર? ઓકે સર ડન, જો સમજ અહીંયા બેટા,
वस्तु छे ए साचू छे, वास्तविक छे, साची वस्तु छे, तमे एने वास्तविक वस्तु पण कही सको, बट एनू प्रतिबिंब केवू छे बेटा, आभासी छे। हमेशा एक वस्तु याद रखवानी बेटा, अरीसानी सामे हमेशा साची वस्तु होय, अरीसानी अंदर अथवा पाछळ, अरीसानी पाछळ कहीं न होय पण तमे अरीसानी अंदर कही सको, अरीसानी अंदर हमेशा आभासी होय। जो बीजो डायग्राम बेटा तू आवी रीतना पण ड्रॉ करी सके छे। धारो कि आ तारो मिरर छे, ध्यानथी समझजे, ध्यानथी समझजे मोस्ट आईएमपी बेटा। धारो के बेटा अरीसानी अहीं तारी इमेज बने छे, इमेज, इज इट क्लियर? અને ઓબ્જેક્ટ તારો બેટા અહીંયા છે, સમજ કે અરીસાની અંદર ઓબ્જેક્ટ છે, તો અરીસાની અંદર ઓબ્જેક્ટ હોય તો બેટા આને કહેવાય આભાસી વસ્તુ, સાચી વસ્તુ નથી। કઈ વસ્તુ કહેવાય બેટા આને? આભાસી વસ્તુ। હવે સમજ, એકચ્યુઅલમાં બેટા આમાંથી પ્રકાશનું કિરણ આપણે એવું વિચારવાનું કે બહાર નીકળે છે, આમાંથી પ્રકાશનું કિરણ બેટા વિચારવાનું કે બહાર નીકળે છે। આ પ્રકાશનું કિરણ બેટા ક્યાંથી આવતું હશે? તો સમજ બેટા, આ પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવતું હશે। આ તમારો બની ગયો નોર્મલ, આ તમારો બની ગયો નોર્મલ, અને અહીંયાથી બેટા આપાત કર, આપાત કર, તો આ તારી બની ગઈ ઇમેજ। તો હંમેશા યાદ રાખવાનું બેટા કે બે પરાવર્તિત કિરણ, આ યાદ આવવું જોઈએ બેટા, બે પરાવર્તિત કિરણ શું બનાવે બેટા? પ્રતિબિંબ બનાવે। શું બનાવે બેટા? પ્રતિબિંબ બનાવે। આપાત કિરણ પ્રતિબિંબ ન બનાવે, પ્રતિબિંબ કોણ બનાવે? પરાવર્તિત કિરણ। તો જો સમજ બેટા, આ કિરણ તો આપાત થાય છે ને, આ કિરણ તો આપાત થાય છે ને, અહીંયાથી આ પરાવર્તિત થયું, એટલે કે આ કિરણ અને આ કિરણ બેટા અહીંયા શું બનાવશે? પ્રતિબિંબ બનાવશે, અને આ પ્રતિબિંબ કેવું હશે બેટા? સાચું પ્રતિબિંબ હશે। હંમેશા એક વસ્તુ યાદ રાખવાની બેટા, અરીસાની સામે સાચું, પછી એ વસ્તુ હોય કે પ્રતિબિંબ હોય। આ કેસમાં જો વસ્તુ છે તો અરીસાની સામે સાચી વસ્તુ અથવા કે વાસ્તવિક વસ્તુ, પ્રતિબિંબ આભાસી। જો આ કેસની બેટા તું વાત કરે, આ કેસની બેટા તું વાત કરે તો સાચું પ્રતિબિંબ જ્યારે આભાસી વસ્તુ છે। અરે સમજાય તો બોલ યસ સર ભાઈ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન, જબરજસ્ત, એક નંબર, સુપર્બ, ઓકે બેટા, બહુ મજા આવે એવા ક્વેશ્ચન્સ છે બેટા, તમે જો ઇઝીલી સોલ્વ કરો તો કરી શકો એમ છો, ઓકે? આ કન્સેપ્ટ સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે, કન્સેપ્ટ સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે, ઓકે? ચાલો જવા દઉં, હા સર જવા દો, ચાલો વધ્યા આગળ, ઓકે સર ચાલો વધ્યા આગળ। અરે બેટા અરીસા ઉપર તો આપણા બે ત્રણ લેક્ચર નીકળી જશે ખાલી, પછી આવશે તમારું કોનકેવ ને કોનવેક્સ, ઓકે? ચાલજો અહીંયા બેટા ધ્યાનથી સમજ, ધારો કે થોડાક ઉદાહરણ હું સાથે સાથે લઈ લઉં છું, સમજ બેટા, ધારો કે એક અરીસો આવી રીતના આમ રાખેલો છે, ઇઝ ઇટ ક્લિયર? અને અહીંયા બેટા રાખેલો છે ઓબ્જેક્ટ, અહીંયા રાખેલી છે આપણે, શું રાખેલું છે બેટા? વસ્તુ। તો તને એવું પૂછેલું છે કે આનું પ્રતિબિંબ ક્યાં મળે, બોલો આનું પ્રતિબિંબ ક્યાં મળે, જલ્દી ફટાફટ આનું પ્રતિબિંબ ક્યાં મળે કોમેન્ટ કર, ક્યાં મળે, ક્યાં મળે, ક્યાં મળે પ્રતિબિંબ? જલ્દી જલ્દી કમેન્ટ ફાસ્ટ, ઓકે ચાલજો। હવે મેં તને શું કીધું, ઓબ્જેક્ટમાંથી પ્રકાશનું કિરણ એન્ટર કર, ઓકે સર, એક પ્રકાશનું કિરણ એન્ટર કર્યું અહીરું, બોલ આ એનો લંબ ડ્રો કર્યો કે નહીં? જેટલાના ખૂણે આપાત એટલાના ખૂણે પરાવર્તન પામશે, ઓકે? બીજું પ્રકાશનું કિરણ અરીસા પર આપાત કર, ઓકે સર, બીજું પ્રકાશનું કિરણ અરીસા પર આપાત કર્યું, બોલ આ એનો લંબ થયો કે નહીં? જેટલાના ખૂણે આપાત એટલાના ખૂણે પરાવર્તન પામશે, ઓકે? મેં તને શું કીધું, બે પરાવર્તિત કિરણ, બે પરાવર્તિત કિરણ શું બનાવે? ઇમેજ। પણ અહીંયા તો બે પરાવર્તિત કિરણ ભેગા જ નથી થતા, તો ભેગા પાછળ કરો એને ભાઈ, પાછળ કરો ભેગા એને, ઓકે સર? તો અહીંયા કશે મળે છે બંને કિરણો, ક્યાં? સમથિંગ લાઈક ધીસ વે, સમથિંગ લાઈક ધીસ વે સર, અહીંયા મળે છે, તો તમારી ઇમેજ અહીંયા બનશે। અરે સમજાય તો બોલ યસ સર ભાઈ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન, સમજ પડી? એટલે આ વસ્તુ મગજમાં રાખજે, શું કરવાનું ખબર? કંઈ કરવાનું નહીં, ભલે ને અડધો અરીસો આપ્યો, આપણે અરીસાને લંબાવી દેવાનો। કોને લંબાવી દેવાનો બેટા? આપણે અરીસાને લંબાવી દેવાનો। તો બોલ, જેટલા અંતરે ઓબ્જેક્ટ એટલા અંતરે ઇમેજ, જેટલા અંતરે ઓબ્જેક્ટ એટલા અંતરે ઇમેજ,
वेरी वेरी मोस्ट आईएमपी बेटा, तो नोंद करीने लखी लेजे। शू लखी लेजे नोंद करीने? के समतल अरीसा माटे, समतल अरीसा माटे वस्तु अंतर, वस्तु अंतर बराबर शू थसे बेटा? प्रतिबिंब अंतर थसे। मोस्ट आईएमपी कंसेप्ट छे, घना सारा सारा क्वेश्चन आना पर पूछाई गयेला छे। समतल अरीसा माटे वस्तु अंतर बराबर प्रतिबिंब अंतर। अरे इज इट क्लियर ऑर नॉट बेटा? नाउ सी हियर, जो एक बीजू एक्जाम्पल पण बेटा तू लई सके। चल एक सारो एक्जाम्पल ज आपणे करीए। चल जो धारो के समझ जाए यहाँ बेटा, धारो के बेटा एक अरीसो में राखेलो छे आवी रीतना आम। इज इट क्लियर? आ अरीसो में एक यहाँ राखेलो छे लाइक दिस वे। कितला एंगल पर? तो बेटा 45 एंगल पर मैं एक अरीसो राखेलो छे। अहीं बेटा एक ऑब्जेक्ट छे, वस्तु अहीं पड़ेली छे, आना थी 2 मीटर अंतरे। कितला अंतर बेटा? 2 मीटर अंतरे। तो तमने एवुं कीधुं छे के प्रतिबिंब शोधो, प्रतिबिंब शोधो। सारो क्वेश्चन छे बेटा, हल्का में नहीं लेता। प्रतिबिंब शोधो, चलो जल्दी फास्ट, गुड क्वेश्चन। बोल मैं तने शू कीधु? अरीसा ने लंबावी दे। ओके सर, चल जो मैं अरीसा ने लंबावी दीधो, तो आ मारो अरीसो छे। इज इट क्लियर बेटा? नाउ सी हियर, बोल हमेशा मैं तने एक वस्तु कीधी के प्रकाश ऑब्जेक्ट माथी निकलतू किरण, ऑब्जेक्ट माथी निकलतू किरण ए हमेशा अरीसा ने केवू जवू जोईए बेटा? लंब जवू जोईए। तो समझ बेटा, जो आ प्रकाशनू किरण गयू अहींयाथी आम। इज इट क्लियर? अरे ऑब्जेक्ट माथी निकलू ने बेटा, आ शू थयू? आपात थयू। बोल आपात थईने अहींयाच परावर्तन थई जशे, पण आपणे एवू समझीए के पाछळ एक्सटेन्ड थई गयू अहींया सुधी। इज इट क्लियर ઓર નોટ? બોલ આ ખૂણો 45 ડિગ્રી, તો આ ખૂણો પણ તારો કેટલો થાય? 45 ડિગ્રી થાય કે નહીં? હવે આ માપ બેટા તને આપેલું છે, આ માપ કેટલું આપેલું છે બેટા? 2 ડિગ્રી આપેલું છે। આ ખૂણો બેટા તને આપેલો છે, કેટલો આપેલો છે બેટા? cos 45 આપેલો છે। બોલ તારે આ અંતર જોઈએ છે, શોધી શકે કે ન શોધી શકે? અરે શોધી જ શકે ને ભાઈ, આ કેટલો આપેલો છે? આ થાય તારો 90 ડિગ્રી। કારણ કે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે અરીસો અને આપાત કિરણ આવા સમતલ અરીસા માટે 90 ડિગ્રી પર જ હશે। તો બોલ આ આ 45, તો cos 45 બરાબર શું થાય બેટા? cos 45 બરાબર પાસેની બાજુ ના છેદમાં વિકર્ણ, અથવા આમ પણ લખી શકે કે sin 45 બરાબર સામેની બાજુ છેદમાં વિકર્ણ। વિકર્ણનું કામ 2 કરશે, આ સામેની બાજુ કામ કરશે, આ પાસેની બાજુ કામ કરશે। તો આ આન્સર બેટા તારો કેટલો આવશે? √2। એટલે આ અંતર √2 મળી ગયું। તો હમણાં જ આપણે જોયું કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સેમ હોય, તો બેટા સીધી વાત છે, આ અંતર પણ કેટલું આવશે તારું? √2 આવશે। અરે સમજાય તો બોલ। યસ સર ભાઈ, બોલ આ આ 45 ડિગ્રી, તો આ પણ 45 ડિગ્રી, તો આ 2 મીટર, તો આ પણ કેટલા મીટર થાય બેટા? અરે 2 મીટર થાય કે ન થાય? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે, જીઓમેટ્રી આવડવી જરૂરી છે આના માટે। શું આવડવું જરૂરી છે બેટા? જીઓમેટ્રી। ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે બેટા, ચાલ જલ્દી ફટાફટ ફટાફટ નોટ કરતા જાઓ ફાસ્ટ। ઓકે ચાલ, જો હજુ એક બીજો સારો એક્ઝામ્પલ લઈએ આપણે। જો આ એક ઘડિયાળ છે બરાબર, 12, 1, 2, 3 અહીંયા 3 વાગેલા છે, 4, 5, 6 અહીંયા 6 વાગેલા છે, 7, 8, 9 અહીંયા 9 વાગેલા છે, 10, 11 ને 12 અહીંયા સામે બેટા મૂકેલો છે મિરર। અહીંયા શું મૂકેલો છે બેટા? મિરર મૂકેલો છે। ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઘડિયાળમાં બેટા વાગેલા છે 3, કેટલા વાગેલા છે ઘડિયાળમાં? 3 વાગેલા છે। તો તમને એવો સવાલ પૂછેલો છે કે ભાઈ પ્રતિબિંબ એનું શોધો, તો બોલ પ્રતિબિંબ કેવું મળશે? તો આ કાંટો અહીંયા ટ્રાન્સફર થઈ ગયેલો હશે, 12 તો ત્યાંનો ત્યાં જ હશે। અરે સમજાય તો બોલ। યસ સર ભાઈ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે, એટલે તારા ઘડિયાળમાં બેટા તને જે આન્સર બતાવશે એ લાઇક ધીસ, સમથિંગ લાઇક ધીસ વે બતાવશે। ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સુપર્બ, જબરજસ્ત, એક નંબર। અરે સમજાય તો બોલ. યસ સર ભાઈ,
इज इट क्लियर ऑर नॉट? ओके चल हवे बेटा तने एवुं पूछे के धारो के घड़ियाल में 3:40 ને 45 સેકન્ડ छे, घड़ियाल में केटला वागेला छे? 3:40 ને 45 સેકન્ડ छे, तो तेनु प्रतिबिंब खाली जग्या थाय, तो तेनु प्रतिबिंब खाली जग्या थाय। चल कमेंट कर आंसर, आंसर कमेंट कर जल्दी फटाफट। तो तेनु प्रतिबिंब खाली जग्या थाय, घड़ियाल में 3:40 ને 45 સેકન્ડ छे बेटा, तो तेनु प्रतिबिंब खाली जग्या थाय। जल्दी फास्ट कमेंट इट, मजा आवे एवो चेप कंसेप्ट छे बेटा। त्रण वागी ने 40 મિનિટ અને 45 સેકન્ડ, જલ્દી કમેન્ટ ઇટ બેટા, તો તેનું પ્રતિબિંબમાં કેટલા વાગેલા હશે? જલ્દી ઈશાન, ચલો મૈત્રીએ આન્સર આપ્યો 9:20 ને 15 સેકન્ડ, બગડા ભાર્ગવ 9:20 ને 15 સેકન્ડ। હવે બેટા તમે એક બુદ્ધિનો ઉપયોગ કરો, આ જે 9:20 ને 15 સેકન્ડ છે ને, એમાં ફરી પાછું 3:40 અને 45 એડ કરો। ચલો કરો 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 કરો, 9:20 ને 15 સેકન્ડ છે, એમાં 3:40 અને 45 એડ કરો, 12 થવું જોઈએ, થાય છે 12 થાય છે, ચેક કરો તો। 9:20 ને 15 સેકન્ડમાં 3:40 અને 45 એડ કરો, 12 થવું જોઈએ, થાય છે 12? અરે નહીં થાય, નહીં થાય, મીન્સ યોર કોન્સેપ્ટ ઇઝ રોંગ। તમારો કોન્સેપ્ટ કેવો પડ્યો બેટા? રોંગ પડ્યો, એટલે તમારે બેટા 12માંથી બાદ નહીં કરવાનું। આ કન્સેપ્ટ મગજમાં ઘુસાડજે, તમારે બેટા 11:59 ને 60 સેકન્ડ આને 12 વાગેલા કહેવાય, માઇનસ કરો 3:40 ને 45 સેકન્ડ, હવે તમારો રાઈટ આન્સર આવશે। બોલ અહીંયા શું આવશે બેટા? 15, આ 9, આ 19 અને 8, તો આ તમારો રાઈટ આન્સર બેટા, 8:19 ને 15 સેકન્ડ। અરે સમજમાં આવ્યું તો બોલ યસ સર ભાઈ, છે ને મજાનો કોન્સેપ્ટ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? જલ્દી ફટાફટ કમેન્ટ ઇટ, સમજ પડી હોય તો બોલ યસ સર। ઇઝ ઇટ ક્લિયર? ડન? તો બેટા આ કન્સેપ્ટ મગજમાં ઘુસાડી દેજે, આમાંથી ગમે તે સમય પૂછે આમાંથી બાદ કરવાનું, દેટ્સ ઇટ, 11:59 અને 60 સેકન્ડ। સુપર, જબરજસ્ત, એક નંબર। જો બેટા સમતલ અરીસા સાથે જે આપણે રમવાનું છે, 2 દિવસ રમીશું સમતલ અરીસા સાથે, પછી આપણે કંઈક સ્ફેરિકલ ઉપર વાત કરવા જઈશું। ઓકે બેટા, ડન? ઓકે ચાલો, વેરી ગુડ, સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ, જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, લઈ લીધો બેટા? ઓકે ડન, ઓકે ચાલો, 1 2 3 1 2 3। ચાલ બેટા, એના પછી છે ફિલ્ડ ઓફ વ્યૂ, બહુ સરસ મજાનો ટોપિક છે એ પણ, ફિલ્ડ ઓફ વ્યૂ। ફિલ્ડ ઓફ વ્યૂનો મિનિંગ એવો થાય બેટા કે તમે એ પ્રતિબિંબને ક્યાં સુધી જોઈ શકો છો। જો સમજો એક વસ્તુ હું તમને સમજાવું, ધારો કે તમારો ફ્રેન્ડ છે એ હેર સલૂનમાં વાળ કટિંગ કરાવવા માટે બેઠો છે, પણ વાળ કટિંગ કરાવવા માટે બેઠો છે આવી રીતના આમ, અને કોઈ તમે એની બાજુ આમ રસ્તા પરથી આમ જાઓ છો, બરાબર, પણ તમે રસ્તા પરથી જશો તો એનું પ્રતિબિંબ તમને થોડાક સમય માટે જ દેખાશે, એ રસ્તા પરથી સમજ કે અહીંયાથી અહીંયા સુધી દેખાયું, પછી આગળ જશો તો એનું પ્રતિબિંબ દેખાશે નહીં। એટલે કે પ્રતિબિંબ કયા ડિસ્ટન્સ સુધી દેખાય છે એને આપણે કહીએ છીએ બેટા ફિલ્ડ ઓફ વ્યૂ। શું કહીએ છીએ બેટા? ફિલ્ડ ઓફ વ્યૂ, વેરી વેરી મોસ્ટ IMP બેટા, ફિલ્ડ ઓફ વ્યૂ, ફિલ્ડ ઓફ વ્યૂ। જો સમજાવું હું તને ફિલ્ડ ઓફ વ્યૂનો મિનિંગ શું થાય, તે વેરી વેરી મોસ્ટ IMP બેટા, ધ્યાનથી સમજજે। ધારો કે આ એક મિરર છે આપણી પાસે, આ એક સમતલ અરીસો છે એવું સમજ, ઇઝ ઇટ ક્લિયર? અહીંયાથી થોડો કટ કરી નાખું છું, મારે જગ્યા જોઈશે એટલે,
અને આ બેટા છે ઓબ્જેક્ટ. ફિલ્ડ ઓફ વ્યૂ બેટા સમજજે, ફિલ્ડ ઓફ વ્યૂ માટેની માર્ગદર્શન મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ શું? તો મિરરના બંને કોર્નર પરથી રેને આપાત કરાવો. તો જો મિરરના એક આ કોર્નર પર મેં કિરણને આપાત કરાવ્યું અને મિરરના એક આ કોર્નર પર મેં કિરણને આપાત કરાવ્યું, બોલા મિરર છે તો આ લંબ તો આમ આવવાનો જ, આ લંબ તો આમ આવવાનો જ, બોલ આ આપાત કોણ? આ પણ આપાત કોણ. જેટલા ખૂણે આપાત થશે એટલાના ખૂણે પરાવર્તન પામે કે ન પામે? જેટલાના ખૂણે આપાત થશે એટલાના ખૂણે પરાવર્તન પામે કે ન પામે? અરે સમજાય તો બોલ. યસ સર બેટા. તો બોલ આ જે ડિસ્ટન્સ છે ને બેટા, આ આ જે બે પરાવર્તિત કિરણ વચ્ચેનું અંતર બેટા, આને આપણે કહીએ છે ફિલ્ડ ઓફ વ્યૂ. અરે સમજાય તો બોલ. યસ સર. ફિલ્ડ ઓફ વ્યૂ કોને કહેવાય? એટલે તારો જો ઓબ્જેક્ટ અહીંયા બેઠો હશે અને કોઈ વ્યક્તિ બેટા આટલા આટલા ડિસ્ટન્સની અંદર અવર જવર કરશે ને તો આનું પ્રતિબિંબ જોઈ શકશે, પણ આની બહાર અને આની આ બાજુ પ્રતિબિંબ જોઈ શકશે નહીં. અરે સમજમાં આવ્યું બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ડન. સુપર જબરજસ્ત બેટા. ફિલ્ડ ઓફ વ્યૂ એક નંબરનો ટોપિક છે, સ્ટુડન્ટને આમાં જ સમજ નથી પડતી સર ફિલ્ડ ઓફ વ્યૂ એટલે શું. સુપર છે બેટા, ધ્યાન રાખજે. જો એક બીજો કોન્સેપ્ટ લઈ લઉં, ધારો કે આ એક મિરર છે, સમજજે અહીંયા આ એક મિરર છે બરાબર. ઓબ્જેક્ટ રાખેલો છે બેટા અહીંયા અઈરો. તો પ્રકાશ મેં નિયમ શું બેટા? પ્રકાશના બંને કોર્નર ઉપર કિરણ આપાત કરો. તો એક કિરણ બેટા મેં અહીંયા આપાત કર્યું, ધેટ્સ ઇટ. અને બીજું કિરણ મેં બેટા આ છેડા પર આપાત કર્યું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ આ પરાવર્તન પામીને આમ જશે. ઓકે. અને આ પરાવર્તન પામીને આમ જશે. તો બે પરાવર્તિત કિરણ વચ્ચેનો જે એરિયા છે ને બેટા, આને કહેવાય ફિલ્ડ ઓફ વ્યૂ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કે આ ઓબ્જેક્ટ છે, જો આની ઇમેજ, આનું પ્રતિબિંબ તમારે જોવું છે, આનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો આનું પ્રતિબિંબ તો સર એ તો મને ખબર પડી કે આનું પ્રતિબિંબ અહીંયા કશે મળશે. અરે પ્રતિબિંબ કેમ મળે? સમજાવેલું ને કે બે પરાવર્તિત કિરણને મિક્સ કરો તો પ્રતિબિંબ મળે. આ પ્રતિબિંબ તમારે જોવું છે તો આ એરિયાની વચ્ચે જો તમે ચાલશો તો જ તમને પ્રતિબિંબ દેખાશે. અહીંયા પ્રતિબિંબ નહીં દેખાય, અહીંયા પણ પ્રતિબિંબ નહીં દેખાય. અરે સમજાય તો બોલ. યસ સર ભાઈ. Is it clear or not? Done? બોલ બેટા. સમજમાં આવ્યું હોય તો યસ સર. સુપર જબરજસ્ત એક નંબર. શું કીધું મેં તને? ફિલ્ડ ઓફ વ્યૂ કેવી રીતના ડ્રો થાય બેટા? ફિલ્ડ ઓફ વ્યૂ ડ્રો કરવાનું, પ્રકાશનું એક કિરણ એક એન્ડ પરથી અને બીજું કિરણ બીજા એન્ડ પરથી આપાત કરો. બે પરાવર્તિત કિરણ જ્યાં મળે, બે પરાવર્તિત કિરણ વચ્ચેનો પ્રદેશ કે જ્યાંથી જો કોઈ વ્યક્તિ જોશે તો એ જોવા મળશે. નોટ ઇટ ડાઉન. ચલો બેટા નોટ કરી લો જલ્દી ફાસ્ટ. 1 2 3 1 2 દઉં છું. ફિલ્ડ ઓફ વ્યૂ. ઇઝ ઇટ ક્લિયર બેટા? ડન. ચાલજો એક સરસ મજાનો ક્વેશ્ચન હું લઈ લઉં છું. લઈ લો, જવા દો. ઓકે સર, જવા દો. જોજે બેટા, સુપર ક્વેશ્ચન છે, જબરજસ્ત, તમને મજા આવે એવો ક્વેશ્ચન છે. ચાલજો સમજજે બેટા. અહીંયા એક અરીસો છે. શું છે બેટા? અહીંયા એક અરીસો છે, મિરર જેને આપણે કહીએ. અરીસાની લંબાઈ બેટા આપેલી છે 2L. અરીસાની લંબાઈ કેટલી આપેલી છે બેટા? 2L. ધ્યાનથી સમજજે બેટા. અરીસાની લંબાઈ આપેલી છે 2L. એક્ઝેક્ટ મિડલથી અહીંયા બેટા એક બ્યુટિફુલ ગર્લ, સારી એવી છોકરી ઊભી છે. કેટલા અંતરે ઊભેલી છે બેટા? ડી અંતરે ઊભેલી છે. ધ્યાનથી સમજજે બેટા. આ ગર્લથી એક્ઝેક્ટ ડી ડિસ્ટન્સ પર, કેટલા ડિસ્ટન્સ પર બેટા? એક્ઝેક્ટ ડી ડિસ્ટન્સ પર એક રસ્તો જાય છે. શું જાય છે બેટા? એક રસ્તો, રોડ છે, એક રોડ એમ બરાબર. અને અહીંયા બેટા એક બોય, એટલે કે એક છોકરો ઉભેલો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અહીંયા કોણ ઉભેલું છે બેટા? એક બોય, બોય એટલે છોકરો ઉભેલો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો ક્વેશ્ચન એવો પૂછેલો છે બેટા, ક્વેશ્ચન એવો પૂછેલો છે બેટા કે આ જે બોય છે ને એ ગર્લની ઇમેજને કેટલા અંતર સુધી નિહાળી શકે? અરે ક્વેશ્ચન સમજમાં આવ્યો તો બોલ. યસ સર. આ જે બોય અહીંયાથી ચાલતો ચાલતો આમ જશે, અહીંયા અરીસો છે, અરીસો છે તો ગર્લની પ્રતિબિંબ પડશે, આનું પ્રતિબિંબ પડશે, તો કેટલા અંતર સુધી આનું પ્રતિબિંબ જોઈ શકે? ચાલ આન્સર આપ. જબરજસ્ત ક્વેશ્ચન છે બેટા, સુપર મજા આવી જાય એવો. ફાસ્ટ
ટ્રાય કર, ચાલ હું તો કરાવવાનો જ છું, તું ટ્રાય કર પહેલાં, તને આવડી જાય તો વેલ એન્ડ ગુડ. જલ્દી બેટા, ફાસ્ટ, યુ કેન ડૂ ઇટ, કરી શકે છે તું. જલ્દી બેટા, ફાસ્ટ, ચલ. પહેલો રૂલ, રૂલ નંબર વન. શું કે રૂલ નંબર વન? પ્રકાશનું એક કિરણ બેટા અહીંયાથી આપાત કરો. બોલ, આપાત કરો એટલે એ પરાવર્તન પામીને આ દિશામાં આવે છે. ઓકે સર, પરાવર્તન પામીને આ દિશામાં આવે છે. પ્રકાશનું બીજું કિરણ સર અહીંયા આપાત કરો. બોલ, આપાત કરશો એટલે પરાવર્તન થોડોક રસ્તો લાંબો થશે મારો. કંઈ વાંધો નહીં, બોલો આ દિશામાં જશે કે નહીં જાય? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ તમારો બની ગયો લંબ. ઓકે સર, વેરી ગુડ, એક્સિલન્ટ, એક્સિલન્ટ. અરે સમજાય તો બોલ. યસ સર બેટા. ઓકે, ડન, કોઈ પ્રોબ્લેમ? બોલ, આ ગર્લ છે તો ગર્લની ઇમેજ ક્યાં બનશે? સર, ગર્લની ઇમેજ બનશે અહીંયા. આ બની ગઈ ઇમેજ. બરાબર, ઇમેજ કેવી રીતના બને? તો બે રેને પાછળ એક્સટેન્ડ કરો. ચાલો આપણે ઇમેજ બનાવી દઈએ અહીંયા. બોલ, સમતલ અરીસા માટે જેટલા અંતર પર ઓબ્જેક્ટ હશે એટલા જ અંતર પર ઇમેજ બને કે નહીં? તો આ અંતર પણ બેટા તને કેટલું મળ્યું? ડી મળ્યું. ઇઝ ઇટ ક્લિયર બેટા? અરે સમજાય તો બોલ. યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો જીઓમેટ્રી ક્યાં યુઝ થાય હું તને સમજાવું. બોલ, ધારો કે આ અંતરને મેં માની લીધું એક્સ. આ અંતરને મેં શું માની લીધું બેટા? એક્સ માની લીધું. ઇઝ ઇટ ક્લિયર? બોલ, અહીંયા એક મોટો ત્રિકોણ દેખાય છે તને? મોટો ત્રિકોણ દેખાય છે તને? યસ સર. તો જો અહીંયા બેટા, આ મોટો ત્રિકોણ, મોટો ત્રિકોણ, આ ડિસ્ટન્સને બેટા મેં નામ આપી દીધું એક્સ. તો આ ડિસ્ટન્સ એક્સ. બોલ, આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ ડી, આ ડી, આ ડી. તો આ ટોટલ ડિસ્ટન્સ બેટલા થશે? થ્રી ડી. અરે સમજ પડી તો બોલ. યસ સર ભાઈ. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ એક નાનો ત્રિકોણ દેખાય છે? યસ સર. જો આ એક નાનો ત્રિકોણ, બોલ આ અંતર ટોટલ 12, તો આ અંતર L થાય? યસ સર, આ અંતર L થઈ ગયું. બોલ, આ અંતર કેટલું છે? તો આ અંતર D છે. તો યસ સર, આ અંતર D છે. અરે સિમિલિયારિટીઝ ઓફ ટ્રાયેંગલ એપ્લાય કર બેટા. શું કે સિમિલિયારિટીઝ ઓફ ટ્રાયેંગલ? એક્સના છેદમાં 3D ઇઝ ઇક્વલ ટુ Lના છેદમાં D. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બોલ, ડી ડી છમ છમ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ બેટા કેટલું આવ્યું? 3L. તો બોલ, ઉપર જેટલું હશે એટલું જ નીચે હોય કે નહીં? એટલે 2X ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? 6L. એટલે કે 6L સુધી, 6L સુધી બેટા આ બોય છે એ આ ગર્લની ઇમેજને નિહાળી શકે. અરે સમજમાં આવ્યું તો બોલ. યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ બેટા? ડન, સુપર, જબરજસ્ત, એક નંબરનો કોન્સેપ્ટ હતો આ. જલ્દી બેટા, ફાસ્ટ, કોન્સેપ્ટ મગજમાં ઘૂસ્યો હોય તો બોલ. યસ સર. ઓકે, ફિલ્ડ ઓફ વ્યૂ. બહુ મસ્ત છે બેટા. જો NCERTમાં ક્યાંય કંઈ આપ્યું જ નથી, ખાલી આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એક સમતલમાં હોય છે ત્યાં પૂરું. પણ આની એપ્લિકેશન બેટા બહુ જબરજસ્ત છે, ખરેખર બહુ જબરજસ્ત છે. હજુ બેટા મેં એક કિરણ પ્રકાશશાસ્ત્રનો વિડીયો અપલોડ કરેલો છે, બરાબર, ઘણા ટાઈમ પહેલાં, લગભગ એક મહિના જેવું થઈ ગયું. એ પણ જોઈ લેજો, એમાં પણ સુપર એક્ઝામ્પલ મેં લીધેલા છે. ઇઝ ઇટ ક્લિયર બેટા? બોલો, સમજ પડી વોટ ઇઝ ફિલ્ડ ઓફ વ્યૂ? ઇઝ ઇટ ક્લિયર? ડન, કોઈ પ્રોબ્લેમ નથી ને? ચાલો, તો આઈ હોપ મજા આવી હશે અહીંયા સુધી તમને કિરણ પ્રકાશશાસ્ત્રમાં. હજી ઘણી સારી સારી વસ્તુ બેટા આપણે આમાં ડિસ્કશન કરીશું, પણ આવતીકાલે. આજનો લેક્ચર બેટા અહીંયા સુધી રાખીએ. ઓકે, ચાલો, આવતીકાલે ખૂબ બીજી સરસ વસ્તુ ઉપર આગળ વધીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક ઇટ. હજુ આપણો સમતલ અરીસો બેટા 2 દિવસ ચાલશે. સો ગુડ નાઇટ ઓલ ઓફ યુ. બાય બાય, હેવ અ નાઇસ ડે.